દિયોદર તાલુકામાં રાટીલા ગામ સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઇટથી સજ્જ બન્યું। સ્મશાન ભૂમિમાં શંકર ભગવાનનું મંદિર અને સુંદર બગીચાનું પણ નિર્માણ થયું। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા દિયોદર તાલુકાના રાટીલા ગામ 6,100થી વધુ વસ્તી ધરાવતું ગામ છે અને આ ગામમાં મોટાભાગના ખેડૂતો વસવાટ કરે છે અને તમામ ખેડૂતો પશુપાલન પર નિર્ભર છે। અહીં ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ તરીકે રાણીબેન જેઠાભાઈ વાઘેલા ફરજ બજાવે છે। આ ગામ વિકાસશીલ ગામ તરીકે પ્રખ્યાત બન્યું છે, જેમાં રાટીલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કોઈપણ રાજકીય ભેદભાવ રાખ્યા વગર ગ્રામ પંચાયત દ્વારા ગામના વિકાસ માટે સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના આ નાનકડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં 8 જેટલી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી તેને સંચાલન સીધું ગ્રામ પંચાયતથી થઈ રહ્યું છે। ગામમાં રાત્રિના સમયે બહેન મહિલાઓ સુરક્ષિત નીકળી શકે તે માટે સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવી છે। એક દિયોદર તાલુકાનું આ રાટીલા ગામ રોશનીથી જગમગી ઉઠ્યું છે। સાંજે અને સવારે ખેતરમાંથી દૂધ ભરાવવા આવતા ખેડૂતો ભાઈ બહેન પણ બિંદાસથી આવે છે। ગામમાં રાત્રિના સમયે કોઈ બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરાથી બહાર નજર પણ રાખવામાં આવી રહી છે। આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચનું કહેવું છે કે વિકાસશીલ ગામ બનાવવાનો અમારો હેતુ છે। ગામમાં સાંજ પડે એટલે અંધારું થઈ જતું હતું, જેથી મોડી સાંજે ખેતરમાંથી દૂધ ભરાવવા આવતા લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી। હવે તે દૂર થઈ છે। અહીં સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ ગામની મુલાકાત લઈ પ્રશંસા કરી છે। સ્મશાન ભૂમિમાં શંકર ભગવાનનું મંદિર અને સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે। રાટીલા ગામમાં સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રીટ લાઇટ નાખવાની સાથે સ્મશાન ભૂમિમાં એક શંકર ભગવાનનું મંદિર અને સુંદર બગીચો પણ બનાવવામાં આવ્યો છે અને પક્ષી ઘર પણ બનાવવામાં આવ્યું છે। અહીં ખેડૂતો શંકર ભગવાનમાં મંદિર ખાતે દર્શનાર્થે આવે છે અને બગીચામાં બેસવાનો લાભ પણ લે છે અને અહીં પક્ષીઓ પણ ચણવા આવે છે। રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા।